हर्ष सहाय ने फांसी अने हरिओम ने आजीवन कैद। दीकरी सामे माताની हत्या करी किशोरी ना गुप्तांग में लाकड़ी नाखी मौत ने घाट उतारी। 2018 एप्रिल 11 वर्षની किशोरी ने તેની માતાની હત્યા કરવામાં આવી હતી। કારના આધારે પોલીસ માતા દીકરીના હત્યા સુધી પહોંચી। 3 વર્ષ અગાઉ પાંડેસરામાં માતા પુત્રીના ચકચારી ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત બંનેને દોષી ઠેરવી આજે સજા ફટકારી। मुख्य आरोपी हर्ष सहाय गुर्जर ने फांसी अने सह आरोपी हरिओम गुर्जर ने आजीवन कैद की सजा फटकारवामां आवी। सरकार पक्षे स्पेशियल पब्लिक प्रोसिक्यूटर PN परमारे दलीलों करी। समग्र केस में जे ते समय पुलिस खासी मेहनत करीने आरोपी सामे पुरावा भेगा करिया। शुरुआत में बंने माता दीकरी छे एज खबर नहोती। बंने लाश ने जुदा जुदा स्थले फेंकी देवाई। बाद में DNA टेस्ट बाद ए अंगेनी पुष्टि कराई। नराधमे किशोरी पर बलात्कार पण गुजारी होतो अने दीकरीनी सामे माताની हत्या कर्या बाद किशोरीना गुप्तांगमां लाकड़ी नाखी मौतने घाट उतारी। आरोपी हर्ष सहाय माता दीकरीने राजस्थानथी सूरत लाव्यो हतो। पर्वत पाटिया पर बंनेनी रहेवानी व्यवस्था कराई। बनावना दिवसे आरोपीए माताને मार मारी चालू कारमां दीकरीना नजर सामे दुपट्टा वडे गळो टूंको आपी तेनी हत्या करी नाखी हती। किशोरी सामे क्रूरतापूर्वक वर्ती तेना गुप्तांगमां लाकड़ी नाखी तेनी पण हत्या करी नाखी। बाळकी पर 78 जेटली इजाओ पहोंचाड़वामां आवी हती। माता अने बाळकीनी लाश अलग अलग स्थळेथी मळी हती। आरोपी नंबर 1 हर्षहाय रामराज गुज्जर ने 302 ना गुना माटे देहांत दंडनी सजा फरमावामां आवी छे। 376B ना गुना माटे आजीवन कैदनी सजा फरमावामां आवी छे अने 201 ना गुना माटे 7 वर्षनी कैदनी सजा फरमावामां आवी छे। बाळकीना पिताने अने मरनारना एनी माताना पिताने संयुक्त रीतना 7.5 लाख रुपया वर्तनની રકમ ચૂકવવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે। આરોપી નંબર 2 ને 302 ના ગુના બદલ આજીવન કેદની સજા અને 364 ના ગુના બદલ 10 વર્ષની કેદની સજા કરવામાં આવી છે અને આ બધી સજા એક સાથે ભોગવવામાં આવી છે, ભોગવવાની રહેશે। અત્યારે હુકમ થયા પછી પ્રોસિજર પ્રમાણે ડેથ સેન્ટન્સના કન્ફર્મેશન માટે હાઈકોર્ટમાં આ ચુકાદાને મોકલી આપવામાં આવશે। સમગ્ર કેસ શું હતો, કઈ રીતે દલીલો થઈ હતી ને હવે કઈ રીતે ચુકાદો? પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડબલ મર્ડર કેસ કે જેમાં બાળકી અને એની માતાનું આરોપીઓએ મર્ડર કર્યું હતું અને સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હતો, આ બનાવ બન્યો ત્યારે કોઈને એવી ખબર નહોતી કે આ બંને વચ્ચે માતા અને પુત્રી તરીકેનો સંબંધ હશે। પરંતુ DNA ટેસ્ટ અને CCTV કેમેરાના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ કરનાર એજન્સી પહોંચી પણ શકી હતી અને જે કોઈ પુરાવા પ્રાપ્ત થયા, ખાસ કરીને આરોપીઓ સાથે જે કારીગરો કામ કરતા હતા એ આ કેસના મુખ્ય સહાયકો હતા। એ સિવાય આરોપી નંબર 2 એ જે 164નું કન્ફેશનલ સ્ટેટમેન્ટ આપ્યું હતું જેમાં ભોગ બન્નાની માતાને અને ભોગ બન્નાને કઈ રીતના કારમાં લઈ જઈ અને સચિન મગદલના રોડ ઉપર એની લાશને ફેંકી દેવામાં આવી મારીને તે હકીકત દર્શાવી છે। ત્યારબાદ બાળકીને પોતાના ઘરે લાવ્યા બાદ એને આશરે 10 દિવસ પછી એનું પણ મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું। આ એક ખૂબ જ ઘાટકી પ્રકારનો બનાવ હતો અને એમાં પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે આ કિસ્સાની અંદર કેપિટલ પનિશમેન્ટથી ઓછી સજા કોઈ પણ સંજોગોમાં આપી શકાય નહીં અને સમાજને દાખલો બેસે એટલા માટે પણ એને કેપિટલ પનિશમેન્ટ કરવી જોઈએ।